અમારી માંગ એવી છે કે તાલુકા સેવા સદન માં ઉપર ના મળે જગ્યા છે, આખો વિંગ ખાલી છે, તો ટેમ્પરરી તાલુકા પંચાયત કચેરી ને ત્યાં બેસવા માટે વ્યવસ્થા. તલાટી મંત્રી ના પ્રશ્ન છે, એક એક મંત્રી માં ત્રણ ત્રણ ગામ તાજમાં છે. અમારે કામ પંચાયત ના હાલતા નાણાકીય વહીવટ ની અંદર ઇન્ચાર્જ મંત્રી ની સહી હાલતી નથી. અમે બેંકો ના ધક્કા ખાઈ નવરા રહેતા નથી. આગની છ 400 ગ્રામ સભાઓ છે, તમામ સરપંચો ટોટલ ગ્રામ સભા નો બહિષ્કાર કરશે. એક પણ પંચાયત ના પ્રશ્ન નો નિકાલ થયો નથી અને થતો નથી. ગ્રામ સભા ખરેખર ગામડાઓ માં બંધ કરી દેવી જોઈએ, કારણ કે નિકાલ જ નથી કરવો તો ખોટે ખોટો આવા કાગળ ઉપર શું લેવો ને ખોટે હેરાન કરે સરપંચો ને બધા. અને અમારા મંત્રી ની સહી નો નમૂનો છે, અમે એમ જ કહી કે સહી ના નમૂનો અમે હેરાન થઈ આ તમામ સત્તા તલાટી ને આપ્યો, અમે રાજી ખુશી થી કહી છે. બીજા મંત્રી ને મોકલે નાણા ઉપાડવા માટે એની સહી જરૂરી હોય. હવે કંટાળી ને નક્કી કરવા તમામ સત્તા તલાટી ને આપ્યો, રાજી એગ્રીમેન્ટ ની સત્તા ની કામ કરવાની સત્તા ની અમે દેખરેખ માં રહેવું, અમને જરીએ શોખ નથી. આમાં બધું કરે અમે દેખરેખ માં રહે, જો ભંડોળ માટે 5000 વાપરવાની સત્તા આપે, મોટર ભરી જાય તો 7000 રૂપિયા મોટર બાંધવાના લે, ભરી વાર લે 12000 નો ખર્ચો થાય તો અમારે 7000. આ તો વિધાનસભા લેવલ નો પ્રશ્ન છે, અધિનિયમ માં 55(4) માં લખેલું છે, તમારું વાંચેલું જ હશે. 55(4) માં છે કે સરપંચ શ્રી અને તલાટી પહેલા અધિકારીઓ ના પ્રેશર ને હિસાબે એમને સહી કરી અમે ન કરી, અમારું અટકાવી નું ભરી એટલે અમે એમને સહી કરી દીધી. ગ્રામ સભા ખરેખર જુનાગઢ તાલુકા માં ક્યાંય જાતી નથી, અધિકારીઓ કોઈ આવતા નથી ને, કાગળ ઉપર આંકડા લખી ગયા એટલી એટલી સંખ્યા છે, એટલા પ્રશ્ન નિકાલ. એક પણ પંચાયત ને એક પ્રશ્ન નો નિકાલ આજી સુધી થયો નથી. 20 વર્ષ નો અનુભવ કોણ સમજે સાહેબ, 20 વર્ષ ત્યાં ગ્રામ સભા કાગળ ઉપર હતા. સરપંચ એસોસિએશન પ્રમુખ આજે જુનાગઢ તાલુકામાં જુનાગઢ કલેક્ટર સાહેબ ને અમે તમામ સરપંચો આવેદન પત્ર દેવા આવ્યા છે. અમારા તાલુકા પંચાયત કચેરી લીમડા ચોક માં ગયા છે, એને ફેરફાર ફેર બદલી કરી અને અહીંયા ગ્રામ્ય મામલતદાર ની ઉપર જગ્યા ખાલી છે ત્યાં ફેરવી આપવા અમારી માંગણી છે. આની પેલા આવેદન પત્ર આપીને અવારનવાર કલેક્ટર તથા જે તે વિભાગ ના અધિકારીઓ ને લેખિત જાણ કરેલ આવેદન પત્ર આપેલ કે અમને કચેરી ફેરવી દો. અરજદારો ને પારાવાની મુશ્કેલી પડે છે, ખોટા ખર્ચાઓ થાય છે અને એક પણ કામ થતું નથી. ત્યાર પછી જુનાગઢ તાલુકામાં પ્રમોટ કેસે જમીન માપણી થઈ, પાર્સલ એન્ટ્રીઓ પાડવામાં આવી, જમીન માપણી છે એકદમ ખોટી છે. ભાઈ ભાઈ ના ઝઘડા વધાર્યા, જમીન ના ફેરફાર કરી નાખવા એમાં જમીન હાથ બાર આઠ માં નામ ની સતીઓ આવેલી છે, નામ અટક માં ફેરફાર છે, કુપનો માં ફેરફાર છે. આટલા આવેદન પત્ર માં આ કેબ ગામડા સુધી કરી અને ગામડે આવા સુધારો કરવાની અમારી માંગણી હતી. તંત્ર એ આજ સુધી એ બાબત માં ક્યાંય ધ્યાન દીધું નથી અને અમે લોકો અવારનવાર રજૂઆત કરી છે, રજૂઆત ને ધ્યાને નથી લેતા. અમારા ગામમાં તલાટી કમંત્રી ને નાણાકીય વહીવટમાં સહી નો નમૂનો દાખલ કરે છે, જેને હિસાબે અમને સરપંચો ને બહુ મુશ્કેલી પડે છે. નાણાકીય વહીવટમાં તલાટીમાં એક એક તલાટીમાં ત્રણ ત્રણ ગામ છે, ગામના વિકાસના કામો થઈ શકતા નથી અને થતા નથી. ઇન્ચાર્જ મંત્રી આમાં સહી કરતો નથી, અવારનવાર બેંકો ના ધક્કા ખાવા પડે છે, સહી ના નમૂના ફેરવવા પંચાયત બેઠકો ભરીને ઠરાવો કરવા અમને મુશ્કેલીઓ પડે છે.
અને ગ્રામ સભાઓ બોલાવવામાં આવે છે એ ગ્રામ સભાઓ એક પણ ગામમાં બોલાવવામાં આવતી નથી, ઓનલી ફોર ગ્રામ સભા કાગળ ઉપર જ કરવામાં આવે છે. અત્યાર સુધી અમને દબાણ આપી અને અમારી પાસે ખોટી રીતે સહી કરી ગ્રામ સભા કાગળ ઉપર કરી લેવામાં આવતી હતી. આજે અમે બધા સરપંચો શપથ લઈ છીએ કે આજની ગ્રામ સભા અમે કરશું નહીં, કરવા દેશું નહીં, થશે નહીં પણ એની અમે ખાતરી આપી છીએ. અમારા તમામ પ્રશ્નોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે સરપંચો શાંતિથી જપશું નહીં. અને અમે આગવા દિવસોમાં આમૂળતા ઉપવાસ અને આત્મા હોય મિલોપન શીખેના કાર્યક્રમો આપવાની અમારી પૂરી તૈયારી હશે.